પહેલા ફૂડ વિભાગે બોલાવી તવાઈ. ફૂડ વિભાગ અને પોલીસે એક વેપારીના ઘરેથી માખણના નમૂના લીધા અને આ નમૂના એફએસએલમાં મોકલ્યા છે. ગીર સોમનાથમાં આ ઘટના સામે આવી છે. ફૂડ વિભાગના અધિકારીઓ છે તપાસ કરવા માટે પહોંચ્યા, નમૂના લીધા ખાદ્ય સામગ્રીના અને તેને મોકલવામાં આવ્યા છે એફએસએલમાં તપાસ માટે. તહેવારો પહેલા વેપારીઓ પર આ તવાઈ. વેપારીઓને ત્યાં જેઓ ખાદ્ય સામગ્રીનું વેચાણ કરે છે તેમને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું. તહેવારોને ધ્યાનમાં લઈને આ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નમૂના લેવામાં આવ્યા છે ખાદ્ય સામગ્રીના અને એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ગીર સોમનાથના ઉનામાં આ કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યસભામાં રાજકીય સંગ્રામનું રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ઉચ્ચ સદનમાં ઉપસભાપતિ પર આજે ચૂંટણી થશે. મોદી સરકાર અને વિપક્ષે પોતપોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. એનડીએ તરફથી જનતા દળ યુનાઇટેડના રાજ્યસભાના સાંસદ હરિવંશ વિવારાયણ સિંહ, જ્યારે કોંગ્રેસ તરફથી સાંસદ બી કે હરિપ્રસાદ મેદાનમાં છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષો જીતના દાવા કરી રહ્યા છે. સંખ્યાબળની દ્રષ્ટિએ યુપીએના ઉમેદવારનું પલડું ભારે નથી. હરિપ્રસાદને કોંગ્રેસના 61 વોટ ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસ અને સપાના 13, ટીડીપીના 6, માકપાના 5, બસપા અને દ્રમુકના 4, ભાજપના 2 અને જેડીએસના 1 સભ્યનું સમર્થન મળે તેવી આશા છે. જે તમામને જોડતા મતોની સંખ્યા 109 થાય છે. જો એક મનોનીત અને એક અપક્ષ સભ્યનું સમર્થન મળે તો પણ સંખ્યાબળ વધીને માત્ર 111 સુધી જ પહોંચે છે. હરિવંશ સિંહને એનડીએના 91 સભ્યોના મત મળવાના નક્કી છે. ભાજપને આશા છે કે 3 મનોનીત સભ્યો ઉપરાંત સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અમરસિંહનું પણ સમર્થન મળશે. સાથે સાથે એઆઈએ ડીએમકેના 13, ટીઆરએસના 6, વાયએસઆર કોંગ્રેસના 2 અને આઈએનએલડીના 1 સભ્યનું સમર્થન મળશે. આ તમામને જોડીને કુલ 117 મત થાય છે. ઉપરાંત બીજુ જનતા દળ પ્રમુખ નવીન પટનાયકે પણ જદયુ સભ્યના સમર્થનની જાહેરાત કરી છે. તો 9 સાંસદોના સમર્થન બાદ બીજદના 9 સાંસદોના સમર્થન પછી એનડીએ ઉમેદવારના ફાળે 126 મત જશે. મુંબઈમાં 2002માં બ્લાસ્ટ થયા હતા તેનો આરોપી અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમની વધુ એક પ્રોપર્ટીની સરકાર આજે હરાજી કરવા જઈ રહી છે. આ વખતે દાઉદની માતા અમીનાના નામે બનેલી 4 માળની ઇમારતની હરાજી કરાશે. મુંબઈના પાકમોડિયા સ્ટ્રીટ પર આવેલી આ બિલ્ડિંગ જે આપ જોઈ રહ્યા છો, આ એ જ બિલ્ડિંગ છે જેની આજે હરાજી થનાર છે. આ પહેલા પણ દાઉદની 3 મિલકતોની હરાજી થઈ ચૂકી છે, જેમાં સેફી બુરહાની અલિફ્ટમેન્ટ ટ્રસ્ટે ખરીદી છે. એવામાં દાઉદની આ બિલ્ડિંગને આજે કોણ ખરીદે છે તેના પર છે સૌ કોઈની નજર. દાઉદની માતાના નામ પર આ બિલ્ડિંગ બની છે. 4 માળની આ ઇમારત છે. મુંબઈમાં તેની આજે હરાજી થશે. અમીના આ બિલ્ડિંગનું નામ છે. તેની હરાજીમાં હવે કોણ રસ દાખવે છે તે પણ જોવું ઘણું મહત્વપૂર્ણ બની રહેશે. દાઉદની વધુ એક મિલકતની આજના દિવસે હરાજી. મુંબઈમાં દાઉદની જે સંપત્તિ છે, અંડરવર્લ્ડ ડોન દાઉદની સંપત્તિ પર વધારે મજબૂત રીતે ગાળીઓ કસાઈ રહ્યો છે અને તેની હરાજીની પ્રક્રિયા અંતર્ગત 4થી મિલકત આજે વેચવામાં આવશે, તેની હરાજી કરવામાં આવશે.